સોનલ ટોપીવાલા ભક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા કાર્યક્રમમાં ભાજપના કરજણ નગરના મહામંત્રી પ્રદીપસિંહ રાજ આપના સ્ટુડિયોમાં હાજર છે. આપનો ખૂબ ખૂબ આભાર અમારા સ્ટુડિયોમાં આવ્યા બદલ. એ બદલ આપના વિશેનો અમારા દર્શકોને પરિચય આપો. હું પ્રદીપસિંહ રાજ, કરજણ નગર ભાજપના મહામંત્રી અને કરજણ નગરપાલિકાના દંડક. આજરોજ હું અહીંયા કનુભાઈ ટેલર, પદ્મશ્રી ડૉક્ટર શ્રી કનુભાઈ ટેલર સાહેબને આજની મુલાકાતે આવ્યો હતો અને આજે દિવ્યાંગોની સ્કૂલ ચલાવતા કનુભાઈ ટેલર સાહેબને મળવાનો મને ઘણો જ આનંદ થયો છે અને આજરોજ મેં એમના દિવ્યાંગ સ્કૂલની મુલાકાત લીધી છે અને તમામ બાળકો સાથે બી મુલાકાતો લીધી છે અને આજરોજ હું અહીંયા આવ્યો છું તે ઘણો આનંદની વાત છે. આપનો જન્મ ક્યાં થયો અને આપને શિક્ષણ કઈ રીતે, આપના વિશે માહિતી આપો. મારો કરજણમાં જ જન્મ થયેલો છે પ્રોપર અને હું પોતે ફાઇન આર્ટસ કરેલું છે અને નાનપણથી મને રુચિ સેવાની રહેલી છે અને આજે બી હું ભાજપની અંદર મહામંત્રી બન્યો છું બીજી ટર્મ અને અવિરત કાર્ય હું સેવાના કરતો રહ્યો છું અને ધાર્મિક કામો પણ સંકળાયેલો છું અને સેવાના કાર્યો પણ કરતો આવ્યો છું. આપને સામાજિક સેવામાં ઝંપલાવાનો વિચાર કઈ રીતે આવ્યો? સામાજિક સેવા મને મારા ઘરેથી જ મળેલી છે. મારા પિતાશ્રી એક અધિકારી હોવા છતાં પણ મને પહેલેથી જ સેવા કાર્યોમાં જોડાયેલો રાખ્યો છે અને એમનાથી જ મને સેવા કાર્યો કરવાના એ મળેલો છે અને મારા મિત્રમંડળમાં હું પહેલેથી જ નાનપણથી સેવા કાર્યો કરતો આવ્યો છું. આપના કાર્યોથી ભાજપે આપને મહામંત્રી તરીકે બીજી વખત નિમ્યા છે, એની પાછળના આપના ઊંડા કાર્યો વિશે જણાવજો. ભારતીય જનતા પાર્ટીમાં હું અવિરત કામ કરતો આવ્યો છું. કાર્યાલય મંત્રી તરીકે મારી શરૂઆત થઈ હતી, ત્યાર પછી હું ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યો અને હાલ નવી નિમણૂકમાં બીજી વાર મહામંત્રી મને મારા ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એ જવાબદારી હું અત્યારે હાલ બીજી ટર્મ માટે નિભાવી રહ્યો છું. આપના કરજણ નગરપાલિકાના દંડક છો, આપને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે અને લોકો સાથે એ લોકોની ભાષામાં એ લોકોની રીતનો જવાબ આપવો છે, એમાં એ આપ કઈ રીતે સબ જણે ટેકલ કરો છો? નગરના ઘણા બધા પ્રશ્નો હોય છે જેવા કે ગટર, પાણી અને સ્વચ્છતા માટેના. નગર જેમ જેમ વિકસિત થાય છે તેમ તેમ સમસ્યાઓ આવતી રહે છે અને હાલના ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સ્વચ્છતા અભિયાન પર અમે બહુ ધ્યાન આપીએ છીએ અને હાલ કરજણમાં અમારે ત્યાં ગટર યોજના બી પૂર્ણ થયેલી છે, સમસ્ત કામો પૂરા થયા છે. પરંતુ પબ્લિકની આશાઓ ઘણી બધી હોય છે એટલે અનેકવાર અમારે પબ્લિક સાથે બી અમારે વાર્તાલાપ થતી હોય છે અને પબ્લિક અમારી સાથે બધી બહુ આશાઓ રાખતા હોય છે. પણ હાલ પૂરતા મુખ્ય ગટર, પાણી, રસ્તાના જ પ્રશ્ન હોય છે જે અત્યારે ભાજપ સરકારમાં અને અમારા કરજણ નગર પાલિકા તરફથી અમે સંપૂર્ણ પૂરા કરેલા છે. તમારા જિલ્લાઓમાં દિવ્યાંગોને કઈ કઈ સમસ્યા છે અને આપ કયા કયા નવા આયોજનો દિવ્યાંગો માટે કરવા માંગો છો? દિવ્યાંગો માટેના પ્રશ્ન તો છે જ, પરંતુ હું જ્યારે પદ્મશ્રી કનુભાઈ ટેલર સાહેબને હું કરજણ મુકામે મારા મિત્ર રશ્મિકાંત દાભીએ મને મુલાકાત કરાવી હતી ત્યારે હું કનુભાઈ ટેલર સાહેબના લગભગ 2-3 વર્ષથી મુલાકાતમાં છું અને એમના કામો જોઈ અને અમને પોતાને એવું થયું કે એ પોતે દિવ્યાંગ હોવા છતાં પણ જો આટલા સારા કામો કરે છે અને 400 વિદ્યાર્થી દિવ્યાંગોની સેવા કરે છે ઉમરા ગામે સુરત ખાતે, તો એ અમે એવું વિચાર્યું છે કે એમની સાથે બેસીને પ્રેરણા લઈ અને અમારા કરજણમાં જો આ રીતના દિવ્યાંગની એક શાળા મળે અમને તો એની માટે બી અમે નગરપાલિકાથી ઠરાવ કરી જગ્યા માટે અને આપીએ અને સરકારને રજૂઆત કરીએ અને કનુભાઈ, પદ્મશ્રી કનુભાઈ ટેલર સાહેબ સાથે બેસી અને એમને અમે આહવાન કરીએ છીએ કે અમારા જિલ્લામાં આ રીતના સેવાઓ અમને મળે તો તમે કરજણ ખાતે આવો અને અમારી સાથે મુલાકાત કરી અને અમને આ રીતના તમારી જે સેવા ચાલે છે એ રીતના અમને પણ સેવાનો મોકો મળે જિલ્લાને તો અમારે ત્યાં બી દિવ્યાંગોને સેવા મળે તો ઘણો આનંદની વાત છે. આવનાર સમયમાં ભાજપ આપને ફરીથી મહામંત્રી બનાવે તો આપ કયા તમારા નવા વેગ સાથે આગળ આવશો? હા, હાલમાં ભારતીય જનતા પાર્ટીએ મને ફરીવાર મહામંત્રી બનાવ્યો છે. પણ આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબે જે અત્યારે રામ મંદિર અને 370ની કલમ અને CAA NRCના જે અત્યારે કરી રહ્યા છે એની પર અમને આનંદ છે
કે આજે અમે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છું અને ફરીવાર પાછો હું મહામંત્રી પદે મારી નિમણૂક કરી છે, તો હું પક્ષ સાથે રહી અને જે આ NRC અને અગાઉ જે બી કાર્યક્રમો પક્ષ મને આપે છે તે કરતા રહીએ છીએ અને એનાથી પ્રજાજનો ઘણા ખુશ છે. આપને દિવ્યાંગ ભવનની મુલાકાત લીધી અને અમારા પદ્મશ્રી કનુભાઈ ટેલરની પણ મુલાકાત લીધી, તો આપ અમારા દિવ્યાંગ ભવન વિશે શું જણાવશો? હું આજરોજ કનુભાઈ ટેલર સાહેબ સાથે તો હું 2 વર્ષથી કનેક્ટર છું, પરંતુ આજે હું ઉમરા ખાતે આવ્યો છું અને આજે હું જાતે દિવ્યાંગ શાળા નિહાળી છે. તો આ સેવા બહુ જ ઘણી કઠિન છે અને એ આ સેવામાં કનુભાઈ આજે સંકળાયેલા છે એ મને બહુ આનંદની વાત છે કે અમને બી થોડી પ્રેરણા મળી છે એમને મળીને કે ખરેખર આ આ ઉમદા કાર્ય છે અને પ્રભુ સેવા એ જ આ દિવ્યાંગ સેવા જેવું કાર્ય અત્યારે કનુભાઈ ટેલર સાહેબ કરી રહ્યા છે. આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી શું સંદેશો આપવા માંગો છો દર્શક મિત્રોને? હું સંદેશો આપવા માંગુ છું કે ખરેખર દિવ્યાંગ એટલે એક ભગવાનનું એક રૂપ છે અને આજે આ રીતના આ દિવ્યાંગોને સેવા મળે તો ખરેખર એ બહુ જ જરૂરી છે અને દિવ્યાંગો આટલા બધા ખુશ મેં આજે આ સંસ્થામાં આવ્યો છું અને દિવ્યાંગોને જોયા તો આજે આ સેવા બહુ જ સારી છે. એ રીતના ખરેખર અમારા વડોદરા જિલ્લામાં પણ આવી એક સેવા કાર્ય શરૂ થાય એવી હું આશા રાખું છું. સર, આપનો ખૂબ ખૂબ આભાર દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરવા માટે. Thank you.